હેલો ફ્રેન્ડ, તમારું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે દાળબાટી સાથે સૌ થતી ડુંગળી, લસણ અને ટમેટાની જે ચટણી હોય છે તે બનાવવાના છીએ. તે કેવી રીતે બનાવવાની એ હું તમને વિડીયો દરમિયાન શીખવાડતો જઈશ. જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા છો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચટણી બનાવવા માટે મેં અત્યારે એક ફ્રાયપેન લીધી છે. ફ્રાયપેનમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલને સરખી રીતે ગરમ થવા દેશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરુંને સરખી રીતે સાંતળવા દેશું. જીરું સંતળાઈ જાય પછી એમાં આપણે 2 નંગ જેટલા લીલા મરચાંને એકદમ ઝીણા સમારીને એડ કરવાના છે. પછી આમાં આપણે 50 કળી જેટલું લસણ એડ કરવાનું છે વાટીને. 1 ટેબલ સ્પૂન જેટલું થશે આમ. એને સરખી રીતે મિક્સ કરી લેશું. એ સરખી રીતે મિક્સ થઈ જાય પછી એમાં આપણે 1 મીડિયમ સાઈઝની ડુંગળી લેવાની છે અને એકદમ આને બારીક ક્રશ કરવી હોય તો પણ અને કટ કરવી હોય તો બારીક કટ કરવાની છે. એ એડ કરીશું. 1 મીડિયમ સાઈઝના ટમેટાને પણ એકદમ ઝીણું સમારી લીધું છે મેં, એ એડ કરીશું. હવે આને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. સરખી રીતે મિક્સ કર્યા પછી 1 મિનિટ ચડવા દેશું. પછી 1¼ ટીસ્પૂન જેટલી હળદર, 1/2 ચમચી જેટલો ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું અને 1/2 ચમચી જેટલું તીખું મરચું મેં મિક્સ કરીને લીધું છું, એ એડ કરીશું. ચપટી લીંબુના ફૂલ એડ કરીશું અને એના ઉપર જ 1/2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ વધારે એડ નથી કરવાનો, 1/2 ચમચી જેટલો જ એડ કરવાનો છે. હવે આને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. સરખી રીતે મિક્સ થઈ જાય પછી તમારે જે રીતે ચટણીની થિકનેસ રાખવાની હોય એ રીતે એમાં પાણી એડ કરવાનું. અત્યારે હું 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરું છું. પાણી એડ કર્યા પછી આપણે સરખી રીતે તેને મિક્સ કરી લેવાનું છે. અને થોડીક વારે તેને હલાવતું રહેવાનું આપણે. પછી એમાં આપણે 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું. ખાંડ એડ કર્યા પછી પણ એને મિક્સ કરી લેવાનું છે. પછી આપણે એને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. 2 મિનિટ પછી ઢાંકણ હટાવી દઈશું તો આપણી ચટણી તૈયાર છે. આપણે આ ચટણીને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. આ રીતે જ તમે ચટણી બનાવીને એનો 1-2 દિવસ સુધી અને ફ્રીજમાં 3-4 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. બાય ફ્રેન્ડ.